नमस्कार विद्यार्थी भाई बहनों, आज आप धोरण चार अंग्रेजी विषय में यूनिट चार सीखी गया था। तो हमें यूनिट चार पछी आप रिविजन वन विषय सीखीशू। तो रिविजन वन में एक्टिविटी वन में तमे जुओ कि बंद बेसता न हो सभ्यता फरते आप गोल करवानुं छे। तो तमारे शब्द वाँचवानो, शब्द वाँची एनु गुजराती करवानुं अने गुजराती कर्या पछी जे शब्द वाक्य में बंद बेसतो न होय एना फरते आप गोल करवानुं। जेम के आर ई डी रेड एटले लाल, बी एल यू ई ब्लू एटले वादळी, बी आई जी बिग एटले मोटू, जी आई जी आर डबल ई एन ग्रीन एटले लीलो। लाल, ब्लू अने लीलो आ त्रण रंगोना नाम छे। बिग एटले मोटू, एटले के मोटू अलग पड़े छे, एटले के बिग पर आपणे राउंड करी देवानो। एना पछी बीजा नंबर में छे डॉक्टर, टेलर, सिस्टर अने टीचर। डॉक्टर एटले के डाक्टर, टेलर एटले के दर्जी, सिस्टर एटले बहन अने टीचर एटले के शिक्षक। तो आ त्रण व्यवसायकार छे अने सिस्टर ए संबंध छे। आपड़ा भाई बहनों जे संबंध होय ने एमां सिस्टर एटले के बहन के जे सगा वालामां अलग पड़े छे, एटला माटे सिस्टर पर आपणे राउंड करी दईशुं। एलिफंट एटले हाथी, कैट एटले बिलाड़ी, नर्स एटले परिचारिका, डॉग एटले कूतरो। हवे पछी आपणे जोईए तो अहीं हाथी, बिलाड़ी अने कूतरो त्रण प्राणीओना नाम आप्या छे। ज्यारे नर्स ए व्यवसायकार छे एटले के अलग पड़े छे, एटले आपणे एना पर राउंड करीशुं। बनाना एटले केळुं, एप्पल सफरजन, बॉल दड़ो, ग्रेप्स एटले द्राक्ष। तो अहीं बॉल अलग पड़े छे। बनाना, सफरजन, केळुं अने द्राक्ष ए फळ छे, ज्यारे बॉल ए रમવાની વસ્તુ છે। સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, બ્રાઉન એટલે કોફી કલરના રંગની વાત કરવામાં આવી છે અને ટોલ એટલે ઊંચું। તો અહીં રંગ અલગ પડે છે એટલે આપણે બ્રાઉન પર ગોળ કરી દઈશું। રાઉન્ડ એટલે ગોળ, સ્ક્વેર એટલે ચોરસ, યલો એટલે પીળો અને ટ્રાયેંગલ એટલે ત્રિકોણ। તો અહીં યલો એટલે કે રંગ થાય છે કે જે ત્રણ ચારેમાં અલગ પડે છે, એટલે યલો પર આપણે ગોળ કરી દઈશું। હવે એક્ટિવિટી ટુમાં જુઓ કે પતંગનું ચિત્ર દોરો। તો અહીં તમારે પતંગનું સરસ મજાનું એક ચિત્ર દોરી દેવાનું છે। તો આપણે ચલો પતંગનું એક સરસ મજાનું ચિત્ર દોરી દઈએ। વિદ્યાર્થી મિત્રો, પતંગ તો દોરવો એકદમ જ સહેલો છે, તમને ગમે એવો પતંગ તમે દોરી શકો છો। જુઓ મેં કેવો ફટોફટ એક જ મિનિટમાં પતંગ દોરી દીધો, જોયો ને? આને આપણે કહીશું લડ્ડો પતંગ, બરાબર છે? પતંગનું ચિત્ર દોરો અને એના પછી પતંગને લગતી માહિતી નીચે દોરો। જેમ કે અહીં જે આપ્યા છે ને બધા નામો, એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે કે ધીસ ઇઝ માય કાઇટ, આ મારો પતંગ છે। ઇટ ઇઝ અ બિગ, તે મોટો છે। જો તમારો પતંગ નાનો હોય તો તમે અહીંથી જોઈને સ્મોલ પણ લખી શકો છો। ઇટ ઇઝ રેડ, તે લાલ છે। તમારે બ્લુ અથવા વ્હાઇટ કોઈ બી રંગ લખવો હોય તો તમે લખી શકો છો। ઇટ ઇઝ અ સ્ક્વેર ઇન ધ શેપ, એટલે કે એનો શેપ એટલે કે એનો આકાર હંમેશા ચોરસ હોય છે, એટલે કે આ ખાલી જગ્યામાં શેપવાળી ખાલી જગ્યામાં હંમેશા સ્ક્વેર આવે એ લખવાનું તમારે ભૂલવું નહીં। ઇટ હેઝ અ લોંગ ટેલ, લોંગ એટલે કે લાંબી। જો તમારા પતંગની પૂંછડી ટૂંકી હોય તો તમે ટૂંકી પણ લખી શકો છો, મારા પતંગની પૂંછડી લાંબી છે એટલે મેં લખ્યું છે લોંગ ટેલ, ટેલ એટલે પૂંછડી। હવે એના પછી આગળ આપણે એક્ટિવિટી થ્રીમાં જોઈએ। તો એક્ટિવિટી થ્રીમાં આપણે જોઈશું તો લીંબુ શરબત બનાવવાની રીત આપી છે। તો લીંબુ શરબત કેવી રીતે બનાવાય એની રીત ઘટનાક્રમ પ્રમાણે બરાબર જ આપી છે, તો એ તમારે જોઈને નીચે ફરી પાછું લખી દેવાની છે કે અહીં લીંબુનું શરબત બનાવવાની રીત આપી છે। ચિત્રોની મદદથી સૂચનાઓને સમજો, સૂચનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલી જગ્યામાં ફરીથી લખી દો। એટલે અહીં જે આપ્યા છે 1 2 3 4 5 6 અને 7, આ 7 નંબરમાં લાઇનસર ગોઠવીને તમારે લખી દેવાના છે કે સૌથી પહેલાં તમે જો ટેક અ લેમન, ટેક એટલે કે લેવું, એક લીંબુ લો, કટ ઇન ટુ પીસીસ, કે હવે તેને બે ભાગમાં કાપો। તમારા મમ્મીને તમે લીંબુ શરબત બનાવતા જોઈ છે ને, બરાબર છે? તો લીંબુ શરબત બનાવવા માટે આપણે સૌથી પહેલાં લીંબુ લેવું પડે, પછી એને કાપવું પડે, એટલે કે એને નંબર એકમાં આપણે આ વાક્ય અહીં એક નંબરમાં લખી દેવાનું। રિમૂવ ધ સીડ, સીડ્સ એટલે કે લીંબુમાં રહેલા દાણા, જે બીજ હોય ને તે કાઢી કાઢો। સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન ટુ અ ગ્લાસ, એ પછી ગ્લાસની અંદર લીંબુનો રસ નીચવી દો। ત્રીજા નંબરમાં આ વાક્ય લખી દેવાનું। પુટ ટુ સ્પૂન્સ ઓફ સુગર, મિક્સ ઇટ વેલ, એના પછી એની અંદર 2 ચમચી ખાંડ નાખો અને બરાબર મિક્સ કરી દો। એડ સમ સોલ્ટ, અને એ પછી થોડું મીઠું અંદર નાખો।
એડ વોટર, પછી એમાં પાણી અમારો. યોર લેમન જ્યુસ ઇઝ રેડી, કે તમારો લીંબુ શરબત તૈયાર છે. અહીં જે લીંબુ શરબત બનાવવાની જે રીત આપી છે એ લાઇનસર તમારે અહીં 1-7 લખી દેવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ લીંબુ શરબત બનાવવાની રીત પરીક્ષામાં પૂછાય છે. આડા અવડા વાક્યો આપેલા હોય તે આપણે બરોબર સમજી વિચારીને ઘટનાક્રમ પ્રમાણે વ્યવસ્થિત રીતે લખી દેવાનું. હવે એના પછી આપણે એક્ટિવિટી 4 જોઈશું. તો ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારોના નામ આપેલા છે. ફૂલોની અંદર તેના વ્યવસાયનું વર્ણન કરવામાં આવેલું છે અને ફૂલોના કુંડામાં લખેલ વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ પણ લખવામાં આવેલું છે. તો તમારે શોધીને એ વ્યવસાયકારનું નામ લખવાનું છે. તો એ માટે તો તમારે સૌપ્રથમ જે વાક્ય અંગ્રેજીમાં લખ્યું છે એનું આપણે ગુજરાતી કરવું પડશે. કે અ પર્સન, કે એક વ્યક્તિ એવી છે, હુ ડ્રોઝ પિક્ચર, કે તે જે પિક્ચર દોરે છે કે ચિત્રો દોરે છે, સરસ મજાના ચિત્રો દોરે છે, એમાં રંગબંગ પૂરે છે અને સરસ મજાના ચિત્રો તૈયાર કરે છે, તો એ વ્યક્તિ કોણ છે? તો એ વ્યક્તિ જેને આપણે અંગ્રેજીમાં આર્ટિસ્ટ કહીશું, ગુજરાતીમાં આપણે એને કલાકાર કહીએ અને અંગ્રેજીમાં એને આર્ટિસ્ટ કહેવાય. તો અહીં આપણે જો કુંડામાં લખેલું છે એન આર્ટિસ્ટ, તો અહીં આપણે એન આર્ટિસ્ટ લખી દેવાનું. એના પછી અ પર્સન, કે એક વ્યક્તિ એવી છે, હુ હેલ્પ્સ ધ ડૉક્ટર, કે જે ડૉક્ટરને મદદ કરે છે. તો તમે દવાખાને ગયા હશો અને દવાખાને તમે જોયું જ હશે ને કે ડૉક્ટરને હંમેશા ડૉક્ટરની જોડે એક વ્યક્તિ હોય જ છે, જેને આપણે શું કહીએ છીએ, બરાબર, જેને આપણે નર્સ કહીએ છીએ, કે જે હંમેશા ડૉક્ટરની જોડે જ હોય છે, એટલે કે અ નર્સ, કે જે ડૉક્ટરને મદદ કરે છે. અ પર્સન હુ ડિલિવર્સ લેટર્સ, લેટર્સ એટલે કે પત્રો, કે એવી કઈ વ્યક્તિ છે કે જે પત્રો આપણા સુધી પહોંચાડે છે, બરોબર છે, જેને આપણે કહીએ છીએ ટપાલી, અંગ્રેજીમાં એને કહેવાય અ પોસ્ટમેન. અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન, ટીચિસ એટલે કે ભણાવવું અને ચિલ્ડ્રન એટલે બાળકો, કે એવી કઈ વ્યક્તિ છે કે જે બાળકોને ભણાવે છે. એ તો તમને ખબર જ હશે ને કે બાળકોને ભણાવે એને આપણે શું કહીએ છીએ, બરાબર, જેમ કે અત્યારે હાલ હું તમને ભણાવું છું તો તમે મને શું કહેશો, ટીચર, એટલે કે અહીં આવશે અ ટીચર. અ પર્સન એક એવી વ્યક્તિ છે કે હુ હેલ્પ્સ, હેલ્પ્સ એટલે કે મદદ કરવી, સિક પીપલ, સિક પીપલ એટલે કે માંદા માણસોને, કે એવી કઈ વ્યક્તિ છે કે જે માંદા માણસને મદદ કરે છે, તો એ છે અ ડોક્ટર. ફરી પાછું આપણે આ જોઈ લઈએ. આના જે જવાબો છે એ તમારે મોઢે લખવાની જરૂર નથી, એ બધા જ કુંડાની અંદર એના જવાબો આપેલા જ છે. એમાંથી શોધી શોધીને સમજી સમજીને તમારે જવાબ લખવાના છે. કે અ પર્સન હુ ડ્રો પિક્ચર્સ, કે એવી કઈ વ્યક્તિ છે કે જે ચિત્ર દોરે છે, એન આર્ટિસ્ટ. અ પર્સન હુ હેલ્પ્સ ધ ડોક્ટર, કે એવી કઈ વ્યક્તિ છે કે જે ડૉક્ટરને મદદ કરે છે, તો અ નર્સ. અ પર્સન હુ ડિલિવર્સ લેટર્સ, કે એવી કઈ વ્યક્તિ છે કે જે આપણા સુધી પત્રો પહોંચાડે છે, અ પોસ્ટમેન. અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન, કે એવી કઈ વ્યક્તિ છે કે જે બાળકોને ભણાવે છે, તો અ ટીચર. અ પર્સન હુ હેલ્પ્સ સિક પીપલ, સિક એટલે કે માંદા માણસો અને લોકો, પીપલ એટલે લોકો, એવી કઈ વ્યક્તિ છે કે જે માંદા માણસની સેવા કરે છે, માંદા માણસની સારવાર કરે છે, તો એને આપણે કહીએ છીએ ડૉક્ટર, અ ડૉક્ટર. વિદ્યાર્થી મિત્રો, આ સાથે રિવિઝન 2 આપણું અહીં પૂરું થાય છે. આવજો.